પણ અમરેલીના સંત મૂળદાસ થઈ ગયા. એટલે અમરેલીમાં એક સંત મૂળદાસ થઈ ગયા. એ મૂળદાસે એવું નક્કી કર્યું કે આજ મારો પ્રાણ નીકળી જશે અને મને સમાધિ આપી દેજો. એટલે પાલખી તૈયાર કરી અને પ્રાણ નીકળી ગયો મૂળદાસનો. પાલખીની અંદર એ મૂળદાસનું શબ મડદૂડ બેસાડી દીધું. અને એ પાલખી જ્યાં મડદાની પાલખી જ્યારે સમાધિ આપવા માટેના સેવકો શિષ્યો બધા લઈને જતા હતા અને બરાબર રસ્તામાં એ વખતે દીકરી આણું વળવા જાય છે. રસ્તામાં દીકરી આણું વળવા જાય છે એટલે દીકરીનો બાપ એમ બોલ્યો, કરે રે દીકરી આણું જાય છે અને અપશુકન થયા. મડદાના શુકન થયા એટલે સારું ન કહેવાય. દીકરી આણું જાય છે, સારા કામમાં જવાય છે અને અપશુકન થયા. અને સંત મૂળદાસ જે મળદું જે પાલખીની અંદર બેસાડ્યું છે એને બરાબર ચારે બાજુથી બાંધવામાં આવે પાલખી. તમે કોઈ સંતોની પાલખી જોઈ હોય તો ખબર હોય કે એને ચારે બાજુ પાલખીની અંદર બાંધવામાં આવે અને એને મૂળદાસને બેસાડેલા અને જે બંધનો બાંધ્યા હતા ને એ મળદાએ તોડી નાખ્યા અને એને અને પાલખીમાંથી નીચે કૂદ્યા. અને નીચે કૂદી અને એ દીકરીને એમ કીધું કે દીકરી પ્રિયતમને મળવા તું જાશો. સાચું ને બેટા, તારા પ્રિયતમને આણું જાય છે દીકરી. એટલે એમ કે તારા પ્રિયતમને તું મળવા જાયશો ને? તો કે હા. તો કે તું આજે તારા પ્રિયતમને તું મળવા જાયશો એમ હું એ મારા પ્રિયતમને જ મળવા જાઉં છું. પણ દીકરી તારો બાપ એમ બોલ્યો કે મડદાના શુકન થયા અપશુકન થયા એટલે મેં મારા મૃત્યુને રોકી લીધું કે આજ નહીં કાલ આવજે. આજ આ દીકરી એના પ્રિયતમને મળી લે, કાલ હું મળવા જાઉં. આમ મૃત્યુને પણ જો પાછું ઠેલનારા આપણા ભરત ભૂમિમાં જન્મ્યા છે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા, એક એક ઘરમાં ગોપી ગોવાળો ટોળે વળી વળી ગીતો ગાય છે. સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, ઉદ્ધવનું અભિમાન ઓર વધી ગયું કે આ ગોપીઓ માટે કૃષ્ણ ઘેલા બન્યા. આને તો કોઈને મનમાં નથી કે કૃષ્ણ મારાથી દૂર ચાલ્યા ગયા. એટલે કીધું કે ગોપીઓને પૂછી લઉં. એક ગોપીને પૂછ્યું ઉદ્ધવે કે ગોપીઓ તમારા ગામમાં કઈ ઉત્સવ છે? બોલે નહીં તો કઈ કોઈ પ્રસંગ છે કોઈના ઘરે? બોલે નહીં તો કેમ આવું પૂછો છો? બોલે કે તમારા એક એક ઘરને શણગારો છો, તમે બધા ભેગા મળીને ગીતો ગાઓ છો, નાચો છો, કૂદો છો અને આનંદ કરો છો, એનું કારણ શું છે? એટલે ગોપીઓએ જવાબ આપ્યો કે અમારો કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયો ને, ત્યારે અમને કહી ને ગયો છે કે હું એકવાર પાછો આવીશ, પણ અમે પૂછતા ભૂલી ગયા ને કે ક્યારે પાછો આવીશ. અને કદાચ આજે આવી જાય અને અમારા ઘરમાં ગમે તેવું પડ્યું હોય ને તો એને ગમતું નહીં, એટલે અમે રોજ કૃષ્ણની રાહ જોતી જોતી આમ જ અમારા ઘરને શણગારીએ છીએ. ત્યારે ઉદ્ધવનું અભિમાન પીગળી ગયું છે કે વાહ રે, ક્યાં ગામડાની ગમાર ગોપીઓ અને ક્યાંય કૃષ્ણ, પણ પ્રેમ તો જુઓ. જોતા જ હવે તો એને ઉદ્ધવને એવું લાગ્યું કે ખરો પ્રેમ જ આ છે. જે ખરા હૃદયનો પ્રેમ કરતો હોય ને એ પ્રેમી ભક્ત હોય ને તો એને ઓળખી જાય સાહેબ. પણ આ તો જ્ઞાની ભક્ત હતો એટલે પ્રેમી ભક્તને ઓળખી ન શક્યો. એને ખબર પડી જાય કે શું હાલ થયા છે પ્રેમીના, શું હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. શું હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. હાલ જયના કઈ દેશે કે નિસેથી માં સિંદૂર નથી. હાલ જયના કઈ દેશે એની સેથી હે કૃષ્ણ, હે ઉદ્ધવ, અમે જીવીએ છીએ તો માત્ર અમારા કૃષ્ણને માટે જ જીવીએ છીએ કે આવવાનો છે એટલે અમે જીવીએ છીએ, બાકી અમારા પ્રાણ ટકે નહીં. કદાચ પ્રાણ આવે ને, કાળ આવે ને, તો કાળને પણ અમે કહી દઈએ કે થંભી જા, કૃષ્ણ મળ્યો નથી હજી મને. કાળ આવે ને તોય અમે કહી દઈએ. આ જગતની અંદર એવા એવા મહાપુરુષો થયા છે જે જે જગતનું કલ્યાણ કરવા માટે થઈને પોતાના મૃત્યુને પણ લાત મારીને પાછું કાઢી મૂકેલું છે. આપણે એમ કહીએ ને કે પાંચમની છઠ ન થાય, પાંચમની છઠ ન થાય, એવું બને નહીં સાહેબ. પાંચમની છઠ એ આપણા ભારત દેશના સંતોએ કરેલી છે.
બીજાનું કલ્યાણ થતું હોય, કૃષ્ણ મળતો હોય, આત્માને સુખ મળતું હોય ને, તો પ્રાણ નહીં પણ પાછો ધક્કો મારી દે. નથી મફતમાં એ મળતા એના, એ મૂલ ચૂકવવા પડતા સંતના, સંતપણા રે. એ મનવા નથી મફતમાં મળતા, એ ભરી બજારમાં કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા. ઘરની નારીને દાનમાં દેતા, દાનમાં દેતા એ દિલડા તોય ન ડગતા, સાધુને સંતપણા રે મનવા એ નથી મફતમાં મળતા. એના માટે સાહેબ બહુ પુરુષાર્થ કરવો પડે, બહુ પુણ્ય કરવું પડે, બહુ સત્કર્મ કરવું પડે, ને તપ પરિપક્વ થાય ને થાય ત્યારે એ સંતનું બિરુદ મળે, ત્યારે મૃત્યુને પણ આપણે લાત મારીને પાછો ઠેલી શકીએ છીએ. એના માટે બહુ બહુ જાતને ઘસવી પડે, આપણે છોડવું પડે. મારું મારું કરી કરીને સંસારમાં બેઠા રહીએ તો એમ ભગવાન ન મળે. બહુ વધારે ક્યાં આગળ જવાનું. આપણે ત્યાં પીપાજી ભગત થયા. પીપાજી, પીપાજી તો મહારાજા હતા, પેલા રાજા હતા પીપા ભગત, પણ પછી પછી એ સંત થઈ ગયા છે સાહેબ. એણે પોતાની જે અતિથિ સત્કાર જે જોયો છે, એમ કે એમ કહેવાય કે ડાંગર ભગત, ડાંગર ભગત કરીને એક પતિ અને પત્ની જંગલમાં રહેતા હોય, પછી એને ત્યાં અતિથિ સત્કાર કરવા માટે જાય છે. ભોજન કરાવી શકે એવું કંઈ નથી, અને એના પત્નીને ડાંગર ભગતે વસ્ત્ર કાઢી લીધા કે આ વેચી આવું, અને પત્નીને કોઠીમાં સુવડાવી દીધી સાહેબ, કોઠીમાં પૂરી દીધી કે તું અંદર અંદર પુરાઈ જા, તારા કપડાં વેચી આવું અને એનાથી જે પૈસા મળે ને એનાથી ભોજન ખરીદું અને આ બેયને જમાડી દઉં. પીપા ભગતને એ સંસાર છોડીને ચાલી નીકળેલા છે, યાત્રાએ નીકળેલા છે, અને ત્યાં પીપા ભગતને અને એની પત્નીને જમાડવા માટે થઈને પોતાની પત્નીના વસ્ત્રો એણે વેચી દીધા છે સાહેબ. કોઠીમાં પત્નીને છુપાવી દીધી છે, અને એ વસ્ત્રો વેચીને જે કંઈ પણ મળ્યું ને સીધું સામાન, એમાંથી પીપા ભગતની થાળી પીરસાણી. એટલે પીપા ભગતે એમ કીધું કે તમે બે જણા અમારી સાથે બેસો ને જમવા માટે. એટલે કીધું કે ના ના મહારાજ, તમે પહેલાં જમી લ્યો. પીપા ભગતને શંકા ગઈ કે કાંઈક તો છે. એટલે કીધું કે શું છે, વાત કરો. એટલે કે મહારાજ, આજ તમે અતિથિ બનીને આવ્યા, તમારી પાસે બીજું કાંઈ હતું નહીં, મેં મારી પત્નીના કપડાં વેચી નાખ્યા, બીજી જોડી કપડાં નહોતા, એટલે મેં એને કોઠીમાં સંતાડી દીધી છે. હે હા. એટલે એની પત્નીને પીપા ભગતે કીધું કે દેવી ઊભા થાવ, આજે આ ટુકડો ખવાય નહીં આપણાથી. હે હા, આ ટુકડો આપણે ખવાય નહીં, ઊભા થાવ. અને એની પત્નીને લઈને ભર બજારમાં ગયા સાહેબ. નગરના પાદરમાં જઈ ઢોલ વગાડ્યો અને બે નાચ્યા, અને જે કઈ પૈસા મળ્યા ને એમાંથી એની પત્નીના કપડા લઈ આવી આવ્યા. અને એ પીપા ભગત અને પછી બે પછી ચારેય જણા યાત્રાએ નીકળે છે. બહુ બહુ મોટો પ્રસંગ છે, પણ સંક્ષિપ્તમાં તમને સંકેત આપું છું ખાલી. પછી યાત્રાએ નીકળે છે, રસ્તામાં ડાંગર ભગતને એમાં એમાં એમ ત્રસ લાગે છે. એટલે પીપા ભગતે કીધું કે તમારા ઘરનું અમે અનાજ ખાધું છે, અમારે એનું ઋણ ચૂકવવું પડે. પછી પીપા ભગત અને એની પત્ની બે પોતે ત્યાં તિકમ પાવડો લઈને ખોદે છે, અને ત્યાં વાવ ગાળે, એટલે એ પીપા વાવ નામ પડ્યું સાહેબ. પીપાએ ખોદેલી વાવ છે. એટલે કહેવા દો કે સંતોને એમને એમ કંઈ સંતપણા મળ્યા નથી. સમાજમાં બહુ ઠોકરો ખાવી પડી, બહુ સંઘર્ષો કરવા પડ્યા, જાતને વેચી નાખીને ત્યારે ભગવાન મળ્યા હોય સાહેબ, અને ત્યારે જ ભગવાન મળે. બાકી આપણે એક બે ઇંચની બીડી ન મૂકીએ કે ભગવાન મળે, ચપટી તમાકુ ન મુકાય ભગવાન મળે, કાલ મુકાઈ જશે, તમે ચિંતા કરો. મેં યાદી તૈયાર કરી જ લીધી છે, કેટલા કેટલાના નામ બોલવાના. વિશ્વમાં સાહેબ આપણા નામ ત્યારે જ બોલાશે જયારે આપણું કંઈક સારું કામ હશે સાહેબ. એવા એવા કામ કરીને સાહેબ આ દુનિયા છોડવી જોઈએ. એવા એવા કામ કરીને આપણે આ દુનિયા છોડવી જોઈએ કે જગત આપણ આપણી જતી વખતે રડે કે આવો માણસ મને નહીં મળે ફરીવાર. રામચરિત માનસમાં એવું લખ્યું છે કે કોણ વ્યક્તિ ગુજરી જાય તો એની પાછળ રડાય,
દશરથ રાજાનું અવસાન જ્યારે થયું ત્યારે એમાં ભરત મહારાજને રડતા જોયા એટલે ગુરુ વશિષ્ઠ એમ બોલ્યા છે કે ભરત, તમારા પિતાનું મૃત્યુ શોક કરવા જેવું નથી. તમારા પિતાએ એવું કંઈ કામ કર્યું નથી કે જે જગત એને ધિક્કારે. એવા વ્યક્તિઓ ગુજરી જાય ને ત્યારે એની પાછળ રડવું જોઈએ કે જેણે ક્યારેય કોઈને ઉપયોગી થયા નથી, કોઈને સત્કર્મ કર્યા નથી, કોઈને દાન પુણ્ય કર્યા નથી. એવા જેણે ક્યારેય માળા હાથમાં ન લીધી હોય ને એવા વ્યક્તિ ગુજરી જાય ને ત્યારે આપણે પોક મૂકીને રડવું જોઈએ, ઘરે રે ગયો પણ કલ્યાણ કરતો ન ગયો, એનું કલ્યાણ થાય એવું એણે કાંઈ ન કર્યું સાહેબ. અને જગતમાં એવા કામ કરીને જઈએ ને કે લોકોને પણ આપણે ઉપયોગી થયા હોય અને આપણા સ્વાંતઃ સુખનું પણ કલ્યાણ કર્યું હોય ને, જ્યારે ત્યારે આપણી પાછળના નામના ડંકા ગવાય સાહેબ.